સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ઇંગ્લિશ રિવિઝન ટુ રિવિઝન એટલે કે પુનરાવર્તન એક્ટિવિટી વન વાંચો અને વાક્યો પૂર્ણ કરો હેલો આઈ એમ બ્લેન્ક બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા નમસ્તે આઈ એમ એટલે કે હું છું ખાલી જગ્યા એટલે અહીંયા તમારે શું કરવાનું અહીંયા તમારે પોતાનું નામ એટલે કે તમારા નામનો સ્પેલિંગ લખવાનો પોતાનું નામ લખો એટલે કે તમારા નામનો જે સ્પેલિંગ હોય તે અંગ્રેજીમાં લખવાનો અને નામનો પહેલો અક્ષર શું કરવાનો કેપિટલ આઈ સ્ટડી ઇન ક્લાસ ફોર્થ હું ચોથા ધોરણમાં ભણું છું માય ફાધર્સ નેમ ઇઝ મારા પિતાનું નામ ખાલી જગ્યા છે તો અહીંયા તમારે તમારા પિતાના નામનો સ્પેલિંગ લખવાનું બરાબર પિતાનું નામ લખવાનું માય મધર્સ નેમ ઇઝ બ્લેન્ક મારી માતાનું નામ ખાલી નામ ખાલી જગ્યા છે તો અહીંયા લખવાનું માતાનું એટલે કે મમ્મીનું નામ આઈ લવ માય ફેમિલી એફ એ એમ આઈ એલ વાય આઈ લવ માય ફેમિલી એક્ટિવિટી ટુ બંધ બેસતા ન હોય એ શબ્દ ફરતે સર્કલ એટલે કે ગોળ કરો ડ્રાઈવર બીજું છે ફાર્મર એટલે કે ખેડૂત ડ્રાઈવર એટલે ડ્રાઈવર ખે ફાર્મર એટલે ખેડૂત ફાધર એટલે કે પિતા ડોક્ટર એટલે ડોક્ટર તો આ આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે ફાધર કેમ કારણ કે બીજા બધા શું છે વ્યવસાયકારો છે બ્રધર એટલે કે ભાઈ ગ્રેન્ડ એટલે કે દાદા નર્સ એટલે કે નર્સ અથવા પારિચારિકા સિસ્ટર એટલે બહેન તો આ બધામાંથી શું અલગ પડે છે નર્સ કેમ નર્સ કારણ કે બીજા બધા કુટુંબના સભ્યો આપેલા છે જ્યારે નર્સ એ વ્યવસાયકાર છે રનિંગ એટલે કે દોડવું ડાન્સિંગ એટલે નાચવું લાફિંગ એટલે હસવું અને ક્લેપ જુઓ અહીંયા બધા સ્પેલિંગની પાછળ શું આપેલું છે આઈ જ્યારે આ સ્પેલિંગની પાછળ આઈ આપ્યું નથી એટલે શું અલગ પડે છે ક્લેપ પેન એટલે પેન બુક એટલે પુસ્તક પેન્સિલ એટલે પેન્સિલ અને કાર એટલે કાર તો પેન બુક પેન્સિલ એ બધી ભણવા માટેની વસ્તુઓ છે જ્યારે કાર એ અલગ પડે છે એટલે તેના પર આપણે ગોળ કરીશું હોસ્પિટલ એટલે કે દવાખાનું ડોક્ટર એટલે કે ડોક્ટર સ્કૂલ એટલે શાળા પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસ તો આ બધામાંથી શું અલગ પડે છે ડોક્ટર કેમ ડોક્ટર કારણ કે હોસ્પિટલ સ્કૂલ પોસ્ટ ઓફિસ એ બધા સ્થળ છે જ્યારે ડોક્ટર એ વ્યવસાયિકાર છે એક્ટિવિટી થ્રી ચિત્ર જુઓ વાક્યો વાંચો અને નીચે આપેલ જગ્યામાં ચિત્ર સાથે બંધ બેસતા વાક્ય લખો અહીં આપણને એક ચિત્ર આપ્યું છે જેમાં આપણને સૂર્ય પ્રકાશિત એટલે કે સૂર્ય દેખાય છે અહીંયા એક છોકરો હોકી રમી રહ્યો છે જેનું નામ છે રહીમ તો આ ચિત્ર પરથી આપણે તેના સાચા વાક્ય નીચે આપેલા ખાલી જગ્યામાં લખીશું ચિત્રને બંધ બેસતા વાક્ય લખીશું ધેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર ત્યાં યુવાન છોકરો ચિત્રમાં બતાવેલો છે તો છે ચિત્રમાં છોકરો એટલા પહેલું વાક્ય આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું બીજું વાક્ય છે હિઝ નેમ ઇઝ રોશન તેનું નામ રોશન છે તો ચિત્ર અમે અહીંયા નામ પણ આપેલું છે તેનું નામ રોશન છે નથી એટલે બીજું વાક્ય આવશે નહીં ધીસ નેમ ઇઝ રહીમ તેનું નામ રહીમ છે તો અહીંયા નામ આપણને રહીમ આપેલું છે એટલે આજે ત્રીજું વાક્ય છે તે આપણે અહીં લખીશું નંબર ફોર ઇટ ઇઝ રેનિંગ ત્યાં વરસાદ પડી રહ્યો છે તો ચિત્રમાં વરસાદ દેખાય છે આપણને ના એટલે ચોથું વાક્ય આવશે નહીં ધ સન ઇઝ શાઇનિંગ સૂર્ય પ્રકાશિત પ્રકાશ આપી રહ્યો છે તો ચિત્રમાં સૂર્ય દેખાય છે તો હા તો આ વાક્ય આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો છે તે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ તે ક્રિકેટ રમે છે ના એટલે છઠ્ઠું વાક્ય આવશે નહીં હી ઇઝ પ્લેઈંગ હોકી તે હોકી રમી રહ્યો છે તો જુઓ ચિત્રમાં હોકી સ્ટીક છે ને એની પાસે એટલે આ સાતમું વાક્ય લખીશું એક્ટિવિટી ફોર ચિત્ર જુઓ શબ્દ વાંચો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો ચિત્રમાં ડૉક્ટર છે નર્સ છે ટીચર છે અને ફાર્મર છે એક વાક્ય આપણને બનાવીને આપેલું છે વેન આઈ ગ્રો અપ વેન એટલે જ્યારે હું મોટો થઈશ આઈ વેન્ટ ટુ બી અ ડૉક્ટર હું ડૉક્ટર બનીશ એટલે અહીંયા આપણને વ્યવસાયકારો આપેલા છે તો આપણે વારાવારાં ફરતી એક એક વ્યવસાયકાર અહીંયા ડૉક્ટરની જગ્યાએ એક એક વ્યવસાયકાર જે આપેલા છે તે બદલતા જઈશું વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર જ્યારે હું મોટો થઈશ હું ડોક્ટર બનીશ હવે અહીંયા ડોક્ટર આવી ગયું હવે શું છે ફાર્મર છે તો આપણે આટલું આખું વાક્ય બેઠું લખીશું કે વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટરની જગ્યાએ ફાર્મર વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ફાર્મર જ્યારે હું મોટો થઈશ હું ખેડૂત બનીશ હવે ખેડૂત પણ આવી ગયું હવે શું લઈશું નર્સ તો લખવાનું વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ નર્સ વેન આઈ ગ્રુઅ અપ આઈ વોન્ટ ટુ બી અ નર્સ જ્યારે હું મોટો થઈશ અથવા જ્યારે હું મોટી થઈશ હું નર્સ બનીશ ચલો નર્સ પણ આવી ગયું હવે શું છે ટીચર તો વેન આઈ ગ્રુઅ અપ આઈ વોન્ટ ટુ બી અ ટીચર જ્યાં વ્યવસાયકાર આપેલા છે ત્યાં આપણે બદલતું રહેવાનું બાકીનું વાક્ય બેઠું જ લખવાનું વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ટીચર જ્યારે હું મોટો થઈશ અથવા મોટી થઈશ હું ટીચર એટલે કે શિક્ષિકા બનીશ હવે તમે જે બનવા ઈચ્છો છો તે અહીં લખો આ તો આપણે ઉપર આપણને વ્યવસાયકાર આપ્યા હતા તેના વિશે લખ્યું હવે અહીંયા તમે શું બનવા માંગો છો તે લખવાનું કે વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ વોન્ટ ટુ બી અ જે તમારે બનવું હોય તે લખવાનું પાયલટ ડોક્ટર ટીચર ગમે તે પોલીસમેન એક્ટિવિટી ફાઈવ ચિત્ર જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો પહેલો પ્રશ્ન છે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર એટલે પ્રશ્નનું ગુજરાતી શું થશે હાઉ મેની એટલે કે કેટલી કેટલી કેટલા બરાબર ત્યાં પીચ ચિત્રમાં કેટલી છોકરીઓ છે તો ચિત્રમાં આપણે છોકરીઓ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ છોકરીઓ છે એટલે અહીંયા લખેલું છે કે એટ ગર્લ્સ વધારે છે એટલે ગર્લ્સ ચલો બીજો પ્રશ્ન છે હાઉ મેની બોયઝ આર ધેર ત્યાં કેટલા છોકરાઓ છે તો છોકરાઓ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચિત્રમાં કેટલા છોકરાઓ છે નવ એટલે લખીશું નાઇન બોઇઝ પહેલો અક્ષર કેપિટલ નાઇન બોઇઝ નવ છોકરાઓ હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ કેટલા બાળકો રીડિંગ એટલે કે વાંચી રહ્યા છીએ વાંચી રહ્યા છે તો ચિત્રમાં જોવાનું એક અને આ બે બે બાળકો વાંચી રહ્યા છે એટલે અહીંયા લખવાનું ટુ ચિલ્ડ્રન બહુ એક કરતાં વધારે છે ને એટલે બહુ વચન કહેવાય તો ટુ ચિલ્ડ્રન હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ કેટલા બાળકો લખી રહ્યા છે તો ચિત્રમાં જોવાનું કે કેટલા બાળકો લખે છે તો આ વન અને આ ટુ એટલે બે બાળકો લખી રહ્યા છે એટલે લખવાનું ટુ ચિલ્ડ્રન હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ કેટલા બાળકો સૂતા છે તો ચિત્રમાં જોવાનું કેટલા બાળકો સૂતા દેખાય છે એક જ બાળક આપણને સૂતું દેખાય છે એટલે લખવાનું વન ચાઇલ્ડ શું લખવાનું વન ચાઇલ્ડ કેમ ચાઇલ્ડ કારણ કે એક જ છોકરાની વાત કરી છે એક કરતાં વધારે હોય તો ચિલ્ડ્રન કહેવાય પણ આ તો એક જ બાળકની વાત કરી છે એટલે વન ચાઇલ્ડ હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇમ કેટલા બાળકો રડી રહ્યા છે તો જુઓ ચિત્રમાં કેટલા બાળકો રડી રહ્યા છે તો વન ટુ બે બાળકો રડી રહ્યા છે એટલે લખીશું ટુ ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન આર ક્રાઈમ જો તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો હોય તો તમારે કઈ રીતે લખવાનો તો એટ ગર્લ્સ

અહીંયા બહુ વચન છે એટલે આર છે તો આપણે એક વચન લખીશું આરનું ઇઝ રહેશે હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઈંગ તો ટુ ચિલ્ડ્રન આર ક્રાઈંગ એ રીતે તમારે આખા વાક્યમાં જવાબ લખવાના રહેશે હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ કેટલા બાળકો બૂમો પાડી રહ્યા છે તો ચિત્રમાં જુઓ કેટલા બાળકો બૂમો પાડી રહ્યા છે તો ટુ આ બંને બાળકો જુઓ એમના મો પાસે આપણને આવા લીટી દેખાય છે એટલે એ બંને બાળકો બૂમો પાડી રહ્યા છે એટલે લખવાનું ટુ ચિલ્ડ્રન અને છેલ્લો પ્રશ્ન છે હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ કેટલા બાળકો હસી રહ્યા છે તો વન ટુ થ્રી અને આ ફોર ફરીથી જોજો વન ટુ થ્રી અને આ ફોર તો આપણે ખાલી જગ્યામાં લખીશું ફોર ચિલ્ડ્રન એક્ટિવિટી સિક્સ ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો સારવીલ ગોપી સીડ અને સારા સારવીલની પત્ની ગોપી ગોપી અને શારવિલના બે બાળકો છે સિદ્ધ અને સારા શારવિલ એ ગોપીના પતિ છે સિદ્ધ અને સારાના પિતા છે એવી રીતે સિદ્ધ અને શારાની માતા કોણ ગોપી તો આ ચિત્રના આધાર આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે શારવિલ ઇઝ ગોપીસ બ્લેન્ક સાર્વિલ ગો ઈઝ જો પાછળ એફ સ્ટોફી એસ લાગેલો છે આ જે લીટી કરીને એસ લગાવે તેને કહેવાય એફસ્ટ્રોફી એસ એટલે એસનો ગુજરાતી એનું અહીંયા મતલબ શું થાય નો ની નુના બરાબર તો સાર્વિલ ગોપીના ખાલી જગ્યા છે તો સારવિલ ગોપીના કોણ કહેવાય ગોપીના શું થાય પતિ થાય તો પતિને શું કહેવાય હસબન્ડ તો અહીંયા લખવાનું એચ યુ એસ બી એ એનડી સાર્વિલ ગોપીના હસબન્ડ એટલે કે પતિ છે ગોપી ઇઝ સાર્વલ્સ બ્લેન્ક ગોપી સાર્વિલના ખાલી જગ્યા છે તો આ ગોપી છે તે સાર્વિલની શું થાય પત્ની છે તો પત્નીને શું કહેવાય વાઈફ તો અહીંયા લખવાનું વાઈફ ગોપી સાર્વિલની પત્ની છે સારા ઇઝ સીડ બ્લેન્ક સારા સિડની ખાલી જગ્યા છે સારા સિદ્ધની શું થાય બહેન થાય એટલે બહેનને શું કહેવાય સિસ્ટર સારા ઇઝ સી સિસ્ટર સારા સીધની બહેન છે એન્ડ એટલે કહેવા ને સીડ ઇઝ સારા ખાલી જગ્યા સીધ સારાનો શું થાય ભાઈ તો ભાઈને શું કહેવાય બ્રધર તો અહીંયા લખવાનું બ્રધર અહીંયા આપણને જે શબ્દા સ્પેલિંગ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે સિદ્ધ ઇઝ સાર્વલ્સ બ્લેન્ક સીધ આ જે છોકરો છે તે સાર્વલ્સ સાર્વીલ કોણ થાય પુત્ર પુત્રને શું કહેવાય સન તો સીધ સાર્વિલ પુત્ર છે એન્ડ સાર્વિલ ઇઝ સીડ ખાલી જગ્યા સારવીલ સીધના ખાલી જગ્યા છે જે સારવીલ છે તે સીધના શું કહેવાય પિતા કહેવાય એટલે આવશે ફાધર ચાલો સારા ઇઝ ગોપી ઇઝ બ્લેન્ક સારા ગોપીના ગોપીની ખાલી જગ્યા છે આ જે સારા છોકરી છે તે ગોપીની શું કહેવાય ડોટર એટલે અહીંયા લખવાનું આપણે લખીશું ડી યુ જી એચ ટીઆર ડોટર સારા ગોપીની પુત્રી છે એન્ડ ગોપી ઇઝ સારા મધર ગોપી સારાની માતા છે એટલે આવશે મધર એક્ટિવિટી શહીં આપેલ ફકરો વાંચો ધીસ ઇઝ મોહન ધીઝ એટલે આ ઇઝ એટલે છે મોહન એટલે મોહન આ મોહન છે હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ તે મારો ખાસ મિત્ર છે હી ઇઝ અ સ્ટુડન્ટ તે વિદ્યાર્થી છે હી ઇઝ નાઇન યર્સ ઓલ્ડ તે નવ વર્ષનો છે હી લાઈક્સ પ્લેઇંગ ક્રિકેટ તેને ક્રિકેટ રમવું ગમે છે અહીં તમારા મિત્રનો ફોટો અથવા ચિત્ર બનાવો અથવા ચોંટાડો અને આપેલ જગ્યામાં તેના વિશે વાક્ય લખો અહીંયા તમારે તમારા કોઈ મિત્રનો ફોટો ચોંટાડો હોય તો ફોટો ચોંટાડી શકો અથવા તો ચિત્ર પણ મિત્રનો દોરી શકો અને એ મિત્ર વિશે તમારે અહીંયા ઉપર મુજબ વાક્ય બનાવવાનું રહેશે કે એન ધીઝ ઇઝ અહીંયા કેવું છે ધીઝ ઇઝ મોહન તો અહીંયા તમારે લખવાનું ધીઝ ઇઝ તમારા જે ફ્રેન્ડનું નામ હોય તે હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હી ઇઝ અ સ્ટુડન્ટ હી ઇઝ તેની ઉંમર જેટલા વર્ષ હોય એટલાય લખવાની અને તેને શું રમવાનું શું ગમે છે તે લખવાનું એક્ટિવિટી એટ જુઓ વાંચો અને જોડો પહેલું વાક્ય અહીંયા આપેલું છે હી ઇઝ ચીમનભાઈ તે ચીમનભાઈ છે હી ઇઝ અ ડ્રાઈવર તે ડ્રાઈવર છે તો અહીંયા આપણને જે વાક્ય આપેલા છે તેને આપણે પહેલાં તો તેના ચિત્ર સાથે જોડીશું તો હી ઇઝ ડ્રાઈવર તો આપણે આ ચિમનભાઈનું જે વાક્ય છે તેને આપણે ડ્રાઈવર સાથે જોડીશું અને જે વાક્યને તમે ચિત્ર સાથે જોડો તે અહીંયા મુજબ લખવાનું છે કે હી ઇઝ ચીમનભાઈ જે વાક્ય આપેલું છે તે બેઠું હી ઇઝ ચીમનભાઈ હી ઇઝ અ ડ્રાઈવર તો અહીંયા લખેલું છે અને જુઓ અહીંયા ડ્રાઈવરનું જે ચિત્ર છે તે આપણને ભૂરા કલરમાં અલગ વાક્ય આપેલું છે કે ડ્રાઈવિંગ ધ બસ તો લખવાનું હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ ચલો એવી રીતે બીજું ચિત્ર છે આપણે વાક્ય જોઈશું ચૂન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ તો ચૂન્ની અને મૂન્ની વાળું ચિત્ર જોવાનું તો ચૂન્ની અને મૂન્નીવાળું જે ચિત્ર છે આપણે તેના વાક્ય સાથે જોડીશું તો આ જે વાક્ય છે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ તે આપણે અહીંયા લખવાનું બરાબર હવે જુઓ એ જે ચિત્ર સાથે જોડ્યું ત્યાં આપણને નીચે શું આપેલું છે ફ્લાઈંગ કાઇટ્સ તો અહીંયા એક નથી બે છોકરીઓ છે એટલે આપણે બહુવચન કહેવાય એટલે શું લખીશું કે ધે આર ફ્લાઈંગ કાઇટ્સ તેઓ પતંગ ઉડાવી રહ્યા છે ચલો આગળ વાક્ય છે સી ઇઝ શારદા પટેલ તેની શારદા પટેલ શારદા પટેલ છે સી ઇઝ અ ટીચર તો ચિત્રને આપણે તેના વાક્ય સાથે જોડીશું અને આ બંને વાક્ય સૌથી પહેલાં તો આપણે અહીંયા નીચે લખીશું આ બંને વાક્ય જે છે તે આપણે અહીંયા લખ્યા હવે જોવાનું સૌથી પહેલાં શું કરવાનું તો કે વાક્ય વાંચવાનું એનું ગુજરાતી કરવાનું અને તેને તેના ચિત્ર સાથે જોડવાનું બીજા નંબર પર શું કરવાનું તો કે આ જે બંને વાક્ય છે તે આપણે નીચે લખી દેવાના પછી શું કરવાનું ત્રીજા નંબર પર તો જે ચિત્ર સાથે આપણે જોડ્યું તે નીચે ભૂરી લાઈનમાં જે વાક્ય છે તે અધૂરું છે તેને આપણે પૂરું કરીને લખવાનું કે સી ઇઝ અ ટીચર એવું તો છે જ પછી લખવાનું સી ઇઝ રીડિંગ અ બુક આજે પહેલા બે શબ્દ છે પછી આ વાક્ય બેઠું લખી દેવાનું સી ઇઝ રીડિંગ અ બુક આ રીતે સી ઇઝ રીડિંગ અ બુક ચાલો આગળ જોઈએ ધેટ ઇઝ સલીમ ભાઈ પેલા સલીમ ભાઈ છે હી ઇઝ અ ડોક્ટર તે ડોક્ટર છે તો આપણે ડોક્ટરના ચિત્રને તેના વાક્ય સાથે પહેલા નંબર પર જોડ્યું આપણે સૌથી પહેલું બીજા નંબર પર શું કરવાનું તો કે આ જે બંને વાક્ય છે તે આપણે નીચે આપેલી ખાલી જગ્યામાં લખી દેવાના ધેટ ઇઝ સલીમ ભાઈ હી ઇઝ અ ડોક્ટર આ આટલું લખ્યા પછી ત્રીજા નંબર પર શું કરવાનું તો કે જે ચિત્ર સાથે આપણે જોડ્યું ત્યાં ભૂરા રંગની લાઇન જોવાની તો હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે શું કરવાનું આ બે પહેલાં બે સ્પેલિંગ લેવાના હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ

આ નંબર એક થયું હવે નંબર બે આ જે બંને વાક્ય છે તે આપણે નીચે લખીશું ચાલો ત્રીજા નંબર પર શું જોવાનું કે ચિત્ર જે સાથે જોડ્યું તેમાં નીચે ભૂરા રંગની લાઈન જુઓ તો લખવાનું હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ તેઓ ચોરની પાછળ દોડી રહ્યા છે એટલે શું લખવાનું જે બીજું વાક્ય છે એના પહેલાં બે સ્પેલિંગ લેવાના હી ઇઝ રનિંગ આફ્ટર અ થિફ ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી પહેલાં શ્રી શ્રીમાન ચૌધરી છે હી ઇઝ પલિશમેન તે પોલીસ છે હી ઇઝ રનિંગ આફતર થીફ તેઓ ચોરણી પાછળ દોડી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું યુનિટ નંબર સિક્સ પૂર્ણ થાય છે સોરી રિવિઝન ટુ પૂર્ણ થાય છે રિવિઝન ટુ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે પૂરવાનું રહેશે